શ્રી કૃષ્ણ ભયાને કર્યો પ્રેમ સાથે બપોરે શરીરમાં દેશી બાજે જ્યારે ઘણા શાક બનાવવાનું છે તો દેશી બાજા છે છે. આપણે આપણે નાખીશું રાઈ, જીરું, મેથી, મરીંદા નાખી દઈશું. બરાબર તેલમાં સંકળાઈ જાય. આપણે તેને ઢાંકી દઈશું. ફ્રેન્ડ્સ, જો આપણે મીઠું નાખ્યું છે તો હવે બરાબર મિક્સ કરી દઈશું. મીઠું નાખવાથી ઉમેરા છે જલ્દી ચડી જાય છે અને ટેસ્ટ પણ સારી રીતે અંદર શાકમાં ઉતરી જાય છે. ફ્રેન્ડ્સ, રીંગણા આપણા થોડા સંકળાઈ ગયા છે, ચડી ગયા છે, તો હવે આપણે તેમાં આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. ત્યારબાદ આપણે ટમેટાં અને મરચાં છે નાખી દઈશું. હવે આપણે ટમેટાં મરચાં નાખી દઈશું અને થોડી વાર તેને પણ આપણે ઢાંકી દઈશું. ફ્રેન્ડ્સ, આદુ લસણની પેસ્ટ, ટમેટાં સારી રીતે ચડી ગયા છે, તો હવે આપણે નાખીશું હળદર જરૂર પ્રમાણે, લાલ મરચું અને ધાણા જીરું પાવડર નાખીશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. થાળી ઉપર ગરમ પાણી મૂક્યું હતું તે નાખી દઈશું આપણે રસો કરવા માટે. હવે થોડી વાર માટે આપણે તેને ચડાવી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીં આપણું રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. મસ્ત મજાનું લાલ ચટાકેદાર જો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલ બનાવવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.